હેલો સ્ટુડન્ટ્સ, નારાયણ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોની અંદર આપણે ચેપ્ટર 2ની અંદર આવી શકે એવા પ્રશ્નો જે છે એના વિશે ચર્ચા કરી હતી. આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર 3માંથી કયા કયા પ્રશ્નો કેવી રીતે પૂછાય છે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી કુલ ગુણભાર જે છે ચેપ્ટરનો 6 છે, એટલે કે 6 માર્કનું આમાંથી પૂછાઈ શકે બોર્ડમાં. એમાં 2 એમસીક્યુ પૂછાય છે અને 1 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે, એટલે 4 અને 2 એમસીક્યુ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 6. તો આવી રીતે 6 માર્ક છે એનું ટોટલ કન્ટેન્ટ આમાંથી પૂછાય છે. તો 4 માર્કનો એક જ પ્રશ્ન પાર્ટ બીની અંદર પૂછાય છે, એટલે આપણે માત્ર અહીંયા આગળ 4 માર્કના કેવા કેવા પ્રશ્ન પૂછાશે એના વિશે ચર્ચા કરીએ. સો ફર્સ્ટ ક્વેશ્ચન છે, કેવો પ્રશ્ન પૂછાઈ શકે? માનવ નર પ્રજનન તંત્રની આકૃતિ દોરી, તેની સહાયક પ્રજનન નલિકાઓ અને સહાયક પ્રજનન ગ્રંથિઓ વર્ણવો. તો અહીંયા આગળ ખાસ યાદ રાખવું, જ્યારે 4 માર્કના ક્વેશ્ચન હોય ત્યારે એની અંદર મોટા ભાગે આકૃતિ જે છે એ દોરવી જોઈએ. અને આકૃતિ દોરી અને એના સાચા નામ નિર્દેશન કરી પછી એના આધારે આપણે જો એનું ડિસ્ક્રિપ્શન લખીએ, થિયરી લખીએ, તો માર્ક વધારે મળવાના ચાન્સીસ હોય છે. તો આકૃતિ બને તો દોરવી ફરજિયાત, કારણ કે અમુક પ્રશ્નની અંદર એવું લખ્યું હોય છે કે આકૃતિ દોરવી, અમુકની અંદર કશું લખેલું હોતું નથી, આકૃતિ જરૂરી છે નથી જરૂરી એવું કાંઈ લખ્યું ન હોય તો પણ આપણે આકૃતિ દોરી દેવી. અમુક પ્રશ્નની અંદર કૌંસમાં એવું લખેલું હોય કે આકૃતિ જરૂરી નથી તો પછી એવા પ્રશ્નમાં એના જવાબ દેતી વખતે આકૃતિ દોરવી જરૂરી નથી. તો જો તમારી પાસે એક્સ્ટ્રા સમય હોય તો તમે દોરી શકો, બાકી ન દોરો તો ચાલે. એટલે એવા પ્રશ્નમાં કે જેમાં લખેલું હોય કે આકૃતિ જરૂરી નથી એમાં આકૃતિ ન દોરવી, બાકી 4 માર્કના પ્રશ્નો હોય એટલે એમાં આકૃતિ આવતી હોય તો એ દોરવી જોઈએ. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ તો નર પ્રજનન તંત્રમાં સમાવેશિત અંગોના નામ આપી શુક્રપિંડનું સ્થાન, રચના અને તેની અંતઃસ્થ રચના એટલે કે આંતરિક રચના જે છે એ વર્ણવવાની છે. તો અહીંયા આગળ આવો પ્રશ્ન જ્યારે પૂછાય ને તો એકલો પૂછાય તો 2 માર્કમાં આવી શકે, પણ આ ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્નો બોર્ડમાં પૂછાતા નથી, એટલે અમુક વખત એવું પણ કરે કે એક જ પ્રશ્નની અંદર 2 નાના નાના પ્રશ્ન પૂછી લે, તો એ બંનેના જવાબ આપણે દેવાના હોય, બંનેમાંથી 2-2 માર્ક એટલે કુલ 4 માર્કનો એક પ્રશ્ન બની જાય. તો આમાં એક જે છે પ્રશ્ન, એ નર પ્રજનન તંત્રમાં સમાવેશિત અંગોના નામ આપી શુક્રપિંડનું સ્થાન, રચના અને તેની અંતઃસ્થ રચના વર્ણવો. અને એવી રીતે બી જે છે એટલે કે બીજો પ્રશ્ન છે એ છે પરિપક્વ શુક્રકોષની રચના આકૃતિ સહ વર્ણવો. અહીંયા આગળ પરિપક્વ લખેલું છે, તો પરિપક્વ શુક્રકોષની રચના એટલે કે શુક્રકોષની આકૃતિ દોરવાની છે અને પછી એમાં એની સમજૂતી લખવાની છે. ત્યાર પછી અંડકોષ જનન એટલે શું અંડકોષ જનનનો સંક્ષિપ્ત અહેવાલ લખો, એટલે કે અંડકોષ જનન શું છે, અંડકોષ બનવાની પ્રક્રિયા અને અંડકોષ જનન કેવી રીતે થાય, કેવા અંતઃસ્ત્રાવો, કયા કયા તબક્કાઓમાંથી કઈ કઈ પુટિકીય અવસ્થાઓ છે એનું નિર્માણ થતું હોય એ બધું અહીંયા આગળ આપણે લખવાનું હોય. ત્યાર પછી માનવ યુગ્મનજનો વિકાસ આકૃતિ સહ સમજાવો. તો આની અંદર જે 2 કોષવાળી અવસ્થા, 4 કોષવાળી અવસ્થા, 8 કોષવાળી અવસ્થા, 16 કોષવાળી અવસ્થા, બરાબર, અને છેલ્લે ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય ને ગર્ભની અંદર સ્થાપન થાય એ બધી માહિતી અહીંયા લખવાની છે. ત્યાર પછી માનવમાં ફલન ક્રિયા આકૃતિ સહ સમજાવો. અને એમાં જ પેટા પ્રશ્ન છે, આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણીવાર પુત્રીઓને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે, તમે એવું સમજાવી શકો છો કે આ સાચું કેમ નથી? તો શું કામ આવું જ્યારે
પ્રશ્ન પૂછાય ત્યારે આપણી આપણે મંતવ્યો આપણા આમાં લખવાના હોય. એટલે આની અંદર આપણે એવું લખી શકીએ કે ભાઈ સ્ત્રી છે એને ઘણી વખત પુત્રીને જન્મ આપવા માટે જવાબદાર ગણે છે, પણ એ સાચું નથી. કારણ કે સ્ત્રીમાંથી તો બંને કયા રંગસૂત્રો આવતા હોય? એક્સ એક્સ રંગસૂત્રો જ છે. તો એ પુત્રમાં કે પુત્રીમાં બંનેમાં સમાન રંગસૂત્ર એટલે કે એક્સ રંગસૂત્ર છે એ જ મોકલે છે. હકીકતમાં પુત્ર થશે કે પુત્રી થશે એના માટે જવાબદાર કોણ હોય? પિતા હોય. કારણ કે પિતા પાસે એક એક્સ રંગસૂત્ર અને બીજું કયું હોય? વાય. જો પિતામાંથી એક્સ રંગસૂત્ર બાળકમાં આવે તો એ પુત્રીનું નિર્માણ કરશે, અને જો પિતામાંથી વાય રંગસૂત્ર બાળકમાં આવે તો એ પુત્રનું નિર્માણ કરે. એટલે આવી બધી સમજૂતી આપણે એમાં લખવી પડે, અને છેલ્લે એવું લખવું પડે કે ભાઈ આમ પુત્રીનો જન્મ થવા પાછળ સ્ત્રી જવાબદાર નથી, પણ કોણ જવાબદાર હોય? પુરુષ જવાબદાર હોય. તો આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે. ત્યાર પછી જન્યુ જનન એટલે શું? શુક્રકોષ જનન આકૃતિ સ સમજાવો. તો જન્યુઓની અંદર તમને બે પણ પૂછાઈ શકે. દાખલા તરીકે જન્યુ જનન એટલે શું? અંડકોષ આકૃતિ સ અંડકોષ જનનની પ્રક્રિયા આકૃતિ સ સમજાવો. તો બંને આવી શકે છે અને બંને આઈએમપી પ્રશ્નો છે, કારણ કે આ પ્રશ્ન વારંવાર બોર્ડની અંદર પૂછાતા હોય છે. એટલે કે જે જન્યુ જનનની ક્રિયા છે એ વારંવાર પૂછાય છે. ત્યાર પછી માનવ સ્ત્રીમાં બાહ્ય જનનેન્દ્રિયો વિસ્તારથી સમજાવો. તો આ એક પેરેગ્રાફમાં તમને ક્વેશ્ચન આપેલો છે ટેક્સ્ટબુકની અંદર. ત્યાર પછી સ્ત્રીમાં શિશુને પોષણ આપતી ગ્રંથિ વર્ણવો. આકૃતિ જરૂરી નથી. તો અહીંયા આગળ બે પ્રશ્નો એકસાથે પૂછ્યા છે તો પછી આકૃતિ દોરવાની નહીં, કારણ કે જો આવો પ્રશ્ન પૂછાય તો બે પ્રશ્ન લખવામાં આપણો ઘણો બધો સમય જતો રહે. અને શિશુને પોષણ આપતી ગ્રંથિ એટલે કે અહીંયા આગળ સ્તન ગ્રંથિની વાત કરેલી છે, તો સ્તન ગ્રંથિ છે એના વિશે સમજાવવાનું. ત્યાર પછી ગર્ભધારણ અથવા ગર્ભ અવસ્થા અને ગર્ભ વિકાસ સમજાવો. ત્યાર પછી માદા પ્રજનન તંત્ર દર્શાવતા છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી, અને કુખ એટલે કે જે ગર્ભાશય હોય એ ગર્ભાશયના રચના અને કાર્ય સાથે સમજાવો. તો માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરવાની છે, અને ત્યાર પછી કુક એટલે કે ગર્ભાશય જે હોય એની રચના અને એનું કાર્ય શું છે એ સમજાવવાનું રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન શુક્રકોષ જનનની ક્રિયા સમજાવો. આકૃતિ જરૂરી નથી. તો ફરીથી આગળ જે જન્યુ જનનવાળો ક્વેશ્ચન હતો એના જેવો જ આ પ્રશ્ન છે. તો અમુક પ્રશ્ન આમાં રિપીટ થશે, પણ અલગ રીતે ફેરવીને પૂછેલા હોય તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે પણ આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય. ત્યાર પછી સ્ત્રીમાં ઋતુચક્ર સવિસ્તાર સમજાવો. આમાં પણ આકૃતિ જરૂરી નથી. તો થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે એ ચલાવી લેજો. સ્ત્રીઓમાં ઋતુચક્ર જે હોય એ 1 થી લઈને 28 દિવસનું આખું તમને ગ્રાફ્સની સાથે આપેલું છે, તો એને અહીંયા આગળ સમજાવવાનું છે. ત્યાર પછી પ્રસૂતિ એટલે શું અને આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફારો વર્ણવો. તો પ્રસૂતિ એટલે કે બાળકનો જે જન્મ થાય એ પ્રક્રિયા, અને ગર્ભાશયની અંદર કેવા કેવા ફેરફાર થતા હોય? તો કે ઓક્સિટોસિનનો અને એનો સ્ત્રાવને કારણે ગર્ભાશયની અંદરની જે દિવાલ હોય એમાં સંકોચન પ્રેરાય. આ બધી માહિતીઓ આપણે લખવી પડે. ત્યાર પછી છે ઋતુચક્ર દરમિયાન અન્નપિંડીય ઘટના અને અંતઃસ્ત્રાવોના સ્તર વિશે સમજૂતી આપો. તો આ આગળ જે હમણાં ઋતુચક્રનો પ્રશ્ન હતો એ જ વસ્તુ છે, પણ ફેરવીને તમને આવી રીતે પૂછાઈ શકે. તો ઓલાની અંદર એ તમારે અન્નપિંડીય ઘટનાઓ અને અંતઃસ્ત્રાવનો જે ફાળો હોય અથવા તો એના સ્તરની અંદર શું ફેરફાર થાય એ સમજાવવું પડે, અને આ સેમ એ જ પ્રશ્ન છે. ત્યાર પછી અંડકોષ જનનનો સંપૂર્ણ ચાર્ટ દોરી. માત્ર દ્વિતીય પૂર્વ અંડકોષના નિર્માણ જે છે ત્યાં સુધીની ક્રિયા વર્ણવો. એટલે કે અંડકોષ જનનનો સંપૂર્ણ ચાર્ટ દોરવાનો, પહેલાં અંડકોષ બને કેવી રીતે, અને એમાંય તે જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું નિર્માણ થાય, એટલે કે જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ એટલે કે પરિપક્વ પુટિકા બને, જેને આપણે ગ્રાફિયન પુટિકા કહીએ, અને એમાંથી અંડપાત થાય એ પ્રક્રિયા સુધી, ત્યારે એ દ્વિતીય પૂર્વ અંડકોષની અવસ્થામાં હોય, તો ત્યાં સુધીનું વર્ણન કરવાનું છે. ત્યાર પછી માનવ ગર્ભ વિકાસ દરમિયાન અંડકોષમાં શુક્રકોષના પ્રવેશથી શરૂ કરી અને ગર્ભકોષ્ઠ કોથળીના નિર્માણ સુધીની પ્રક્રિયા વર્ણવો. એટલે કે જે ગર્ભાશય હોય
આપણે અહીંયા આગળ ગર્ભાશયની રચના આપણે જોઈએ તો આવી રીતે ગર્ભાશય હોય. અહીંયા આગળ શું હશે? અંડવાહિની હોય. તો જ્યારે અંડકોષ અહીંયા અંડપિંડમાંથી અંડપાતની પ્રક્રિયા દ્વારા મુક્ત થાય અને એ અંડકોષ અહીંયા ફેલોપિયન નલિકાની અંદર ઇથેમસ ચુંબકીય વિસ્તાર હોય ત્યાં આવે અને અહીંયાથી શુક્રકોષ જ્યારે આવશે, બરાબર, તો શુક્રકોષ આવે તો ફલનની પ્રક્રિયા ક્યાં થશે? અહીંયા આગળ થાય, એટલે કે ઇથેમસ ચુંબકીય વિસ્તારની અંદર થાય. હવે ત્યાં ફલન થઈ ગયા પછી એટલે કે અહીંયાથી ક્રિયા શરૂ કરી અને જ્યારે ફલિત અંડ જે છે એ ગર્ભકોષ્ઠીય કોથળીમાં ફેરવાય અને ગર્ભાશયની અંદર પહોંચે છે ત્યારે એનું સ્થાપન થાય, તો ત્યાં સુધીમાં અનેક ગર્ભીય અવસ્થાઓમાંથી અંડકોષ ફલિતાંડ છે એ પસાર થાય, એટલે કે બે કોષીય અવસ્થા, ચાર કોષીય અવસ્થા, આઠ કોષીય અવસ્થા, મોરુલા, બ્લાસ્ટુલા એવા બધા નામ તમને ટેક્સ્ટબુકમાં આપેલા છે, તો એ અને છેલ્લે ગર્ભકોષ્ઠીય અવસ્થા આવે અને ગર્ભાશયમાં એનું સ્થાપન થાય તો ત્યાં સુધીની પ્રક્રિયા છે એ વર્ણવવાની હોય. ત્યાર પછી નો પ્રશ્ન આપણે જોઈએ તો નર પ્રજનન તંત્રની રેખાકૃતિ દોરી શુક્રકોષના વહન માર્ગ સાથે સંકળાયેલ રચનાઓ સમજાવો. તો વહન માર્ગ સાથે સંકળાયેલ રચના એટલે કે બધી નલિકાઓ, એની અંદર વૃષણ કોથળી જે હોય એમાંથી નીકળતી એપિડીડાઇમિસ એટલે કે અધિવૃષણ નલિકા, વાસા રેક્ટા, એ બધા વિશે તમારે લખવું પડે. છે ક્યાં સુધી? તો કે જ્યાં સુધી શુક્રકોષ શરીરની બહાર ન નીકળે એટલે કે મૂત્રજનન માર્ગમાંથી પસાર ન થાય ત્યાં સુધીની તમામ નલિકાઓ, એ બધાની માહિતી લખવી પડે. ત્યાર પછી પ્રસૂતિ અને દુગ્ધસ્રાવ સમજાવો. તો પ્રસૂતિ એટલે કે બાળકનો જે જન્મ થાય છે એ ક્રિયા અને દુગ્ધસ્રાવ એટલે કે જે નવજાત શિશુને સ્તનપાનની જે ક્રિયા હોય તો એ એના સંબંધિત અંતઃસ્ત્રાવો અને જે સ્તન ગ્રંથિ છે એની આંતરિક રચના વિશે અહીંયા વર્ણન કરવું પડે. ત્યાર પછી માસિક ચક્રના પુટિકીય તબક્કા અને અંડપિંડીય તબક્કા દરમિયાન પિચ્યુટરીના ગોનેડોટ્રોપિન્સ અંતઃસ્ત્રાવની ભૂમિકા શું છે? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ સુધીની સમજૂતી આપો. તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો જે છે એ કયા છે? પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. ગોનેડોટ્રોપિન્સ અંતઃસ્ત્રાવો કયા છે? જે પિચ્યુટરીમાંથી ઉત્પન્ન થતા હોય એવા, FSH અને LH. તો આ બંને જે છે એનું એ ક્યારે ઉત્પન્ન થશે, ક્યારે એનું પ્રમાણ વધી જાય એ ગ્રાફ દ્વારા આપણને NCERT એ સમજાવેલું છે, તો એ બધી માહિતી અહીંયા લખવાની. ત્યાર પછીનો પ્રશ્ન, શુક્રકોષ જનન કરતા અંડકોષ જનન દરમિયાન થતા અર્ધીકરણનું વિભાજન ભિન્ન છે તે કેવી રીતે અને શા માટે તેની સમજૂતી આપો. એટલે કે શુક્રકોષ જનન જે છે એની અંદર જે અર્ધીકરણ થાય એ અને અંડકોષ જનન જે છે એની અંદર જે અર્ધીકરણ થાય એ બંનેમાં ફેર છે, એ શું કામ ફેર છે અને કયો ફેરફાર છે એ આપણે અહીંયા લખવાનું છે. તો અંડકોષ જનન જ્યારે થતું હોય ત્યારે આપણને ખબર છે અર્ધીકરણ એકની અંદર, પૂર્વાવસ્થા એકની અંદર જે કોષ જે છે એ સ્ટોપ થઈ ગયેલો હોય, વિભાજન એમાં અટકી ગયેલું હોય. જ્યારે એ બાળક યુવાન અવસ્થામાં આવે ત્યારે એમાં પૂર્વાવસ્થા એકથી પછી આગળના તબક્કાઓ છે એ પૂરા થાય અને ત્યાર પછી પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ આગળ વિભાજન પામી અને અંડકોષનું ધીમે ધીમે નિર્માણ કરે. તો આવું શુક્રકોષ જનનમાં નથી થતું એટલે કે અહીંયા ક્યાંય પૂર્વાવસ્થાની અંદર કોષ વિભાજન અટકી જતું નથી. તો આ બધી માહિતીઓ છે એ આમાં સમજાવવી પડે. ત્યાર પછી ફલિતાંડ ગર્ભસ્થાપન સુધીમાં કેટલાક વિકાસીય તબક્કામાંથી પસાર થાય છે, પ્રત્યેક અવસ્થાનું ટૂંકમાં વર્ણન કરો. અહીંયા આકૃતિ જરૂરી છે એટલે આપણને જે બે કોષવાળી, ચાર કોષવાળી, આઠ કોષવાળી અવસ્થાઓ આપેલી છે ગર્ભકોષ્ઠ કોથળી સુધીની, એ બધી અવસ્થાઓ ગર્ભાશયની જે દિવાલ હોય એની અંદર સ્થાપન થાય ત્યાં સુધીની તમામ એ બધી આકૃતિ સાથે અહીંયા આગળ વર્ણવવાની છે. ત્યાર પછી આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સ્ત્રીઓ જે છે એની અંદર સ્ત્રીના પ્રજનન તંત્રની સ્પષ્ટ આકૃતિ દોરો અને તેની સાથે નીચે આપેલા ભાગોનું નામ નિર્દેશન કરો. તો આકૃતિ સારી દોરવાની છે અને ત્યાર પછી એવા ભાગોનું નામ નિર્દેશન કરવાનું કે જ્યાં આગળ જન્યુનું નિર્માણ થાય. તો
તો જ્યાં નિર્માણ થતું હોય અંડપિંડ એનું કરવાનું છે, પછી ફલન થાય તો ઇથેમસ ચુંબકીય વિસ્તાર જે હોય ફેલોપિયન નલિકામાં એ બનાવવા એ ત્યાં નામ નિર્દેશન કરવાનું છે. પછી ગર્ભસ્થાપનનું સ્થાન થતું હોય, ગર્ભનું સ્થાપન જ્યાં થતું હોય એ, એટલે કે ગર્ભાશયની અંદરની દિવાલ, એનું નામ નિર્દેશન કરવાનું છે. અને જન્મ નલિકા એટલે કે જે ગ્રીવા અને યોનિ માર્ગ છે એનું નામ નિર્દેશન કરવાનું છે. ત્યાર પછી જોઈએ તો પ્રાથમિક અંડપુટિકામાંથી અંડપતન સુધીના તબક્કા સવિસ્તાર સમજાવો. તો અંડપુટિકા પ્રાથમિક બને, પછી દ્વિતીય અંડપુટિકા, તૃતીય અંડપુટિકા, પછી ગ્રાફિયન પુટિકા, અને એમાંથી ગ્રાફિયન પુટિકા જ્યારે પરિપક્વ થાય અને એની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ હોય એ જ્યારે અંડપિંડમાંથી બહાર નીકળે, ગ્રાફિયન પુટિકા તૂટે એટલે, તો ત્યાં સુધીની જે પ્રક્રિયા છે એને અંડપાત કહેવામાં આવે, એટલે કે અંડપાત થાય ત્યાં સુધી વર્ણવવાનું છે. ત્યાર પછી ગ્રાફિયન પુટિકા છે એ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાઈ જાય, તો અહીંયા સુધીનું વર્ણન કરવાનું હોય. ત્યાર પછી છે પુરુષ અને સ્ત્રીની સહાયક પ્રજનન ગ્રંથિઓ અથવા તો સહાયક પ્રજનન અંગો સવિસ્તાર સમજાવો. એના પછી શુક્રકોષ જનન અને અંડકોષ જનનનો તુલનાત્મક અભ્યાસ દર્શાવો, એટલે કે બેયની કમ્પેરિઝન કરવાની છે, બેયમાં શું ફેર છે એ આપણે સમજાવવાનું છે. ત્યાર પછી વીર્યનું બંધારણ લખો, તેમાં આવેલ શુક્રકોષ ફલન ની સમર્થતા ધરાવે છે સમજાવો, એટલે કે વીર્ય શેનું બનેલું હોય, કઈ કઈ ગ્રંથિમાંથી એનો સ્ત્રાવ થાય, અને વીર્ય જે છે એ શુક્રકોષને ફલન પામવામાં અથવા તો શુક્રકોષને અંડકોષ સુધી પહોંચાડવામાં કેવી રીતે મદદ કરે ત્યાં સુધીનું બધું વર્ણન આપણે કરવાનું છે. ત્યાર પછી સ્ત્રીના સ્તન ગ્રંથિ દર્શાવતા છેદની નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરી અને તેની સંરચના સમજાવો, એટલે કે સ્તન ગ્રંથિ છે એની આકૃતિ અને પ્લસ એની સમજૂતી એ બંને અહીંયા દર્શાવવાનું છે. તો આવા આવા પ્રશ્ન જે છે એ આમાંથી પૂછાઈ શકે. અહીંયા આગળ 4 માર્કના પ્રશ્નો જે છે એ પૂછાશે, એટલે બહુ પ્રશ્નોની સંખ્યા જાજી નથી, અને એકના એક પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે, પણ એને અલગ ભાષામાં પૂછેલા હોય અથવા તો કંઈક ફેરવીને પૂછેલા હોય તો આવી રીતે આવી શકે. બાકી આમાં બીજા વધારે કોઈ એવા મોટા મોટા પ્રશ્ન નથી કે જે 4 માર્કની અંદર પૂછાઈ શકે. હા, એવું યાદ રાખવું કે અમુક નાના નાના જે ટોપિક હોય જે 2-2 કે 3-3 માર્કમાં પૂછાઈ શકતા હોય તો 4 માર્કની અંદર એવા એકસાથે 2 પ્રશ્ન છે એ પણ પૂછાઈ શકે. તો ચેપ્ટર છે NCERT પ્રમાણે એક વખત ફરીથી રિવાઇઝ કરી લેવું, આ પ્રશ્નો જે છે એને એક વખત રિફર કરી લેવા, આમાંથી તમને કેટલા પ્રશ્નો આવડે છે ને હજી કેટલા તૈયાર કરવાના બાકી છે એ ખાસ જોઈ લેવું. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી અવશ્ય આને શેર કરો. થેન્ક યુ.